आ समाज आना जे दर्शन करे कारण के ब्राह्मणे आदि काल थी आशीर्वाद आपवानो जो जो ब्राह्मणना सत्य अने कर्मकांडमां आपणे एम कहीए के सूरजनी साक्षी अने ब्राह्मणना वचने हूँ कर्मकांडथी जोड़ावुं छुं लग्नथी आपणे 18 वरणने जोड़ीए छीए ए सूरजनी साक्षी अने ब्राह्मणना वचने આવું વાક્ય બોલીએ છીએ આપણે બ્રાહ્મણના વચને હું આ કર્મકાંડથી જોડાઉં છું જેટલો 18 વર્ણને સૂરજમાંથી ભરોસો છે એટલો બ્રાહ્મણના વચનમાંથી ભરોસો છે ભલામણ ઈ સમાજમાં આપણે આપણે ધન્ય છીએ કે આપણે ઈ સમાજમાંથી જન્મીએ છીએ કે 10 વર્ણનો છોકરો હોય ને તો એ અદા કહેવાય ને એને પગે લાગે 18 વર્ષનો 18 વર્ણનો સમાજ ત્યારે રાજી થવા જેવી વાત છે પણ બાકી તો મેં કીધું ને લોકો એટલા ટેન્શનમાં જીવે છે કે દાંત કાઢી નથી શકતા એક ભાઈને ઘરનાને સાફ કરીડ્યો તો એ દાંત કાઢતો હતો મેં કીધું કાં પહેલા દાંત કાઢે તારા ઘરના સાફ કર્યો ડોક્ટર પાસે લઈ જા એ મન કે સાંઈરામ એ સાફ કરડવા નથી આવતો એ દર અઠવાડિયે ઝેર રિચાર્જ કરાવવા માટે આવે અને એટલે બંગડીના ખોબા જીને જીને લાગ્યા છે એ હજી દાંત નહીં કાઢી શકે જોજો બાજુમાં બેઠો હોય છે તો એ દહની નોટ કાઢશે આમ બેઠો રે હા જાય હું નહીં પૂરા હાથે તું ઘેરે આવી ખબર પડે કેમ આવું તું જમાવી જાય ખરા એક દીકરાની જનોઈ દેવાટાણ કેટલી વિશે હો થાય ને ખબર પડે સાહેબ ત્યારે સમાજ ભેગો થઈને આવું સરસ કામ કરતો ત્યારે મારા વાલા વરજ્યો મોજથી હે કારણ કે આવું ટાણું નહીં આવે ફરી વાર અને એટલે વાત કરો બાકી રાજી નથી થતા અમુક માણસો બંગડીના ખોબા મેં કીધું ને જીને જીને લાગ્યા એ હજર એક તમે કહેવત સાંભળી છે પતિ થયો એ પતિ ગયો મેં એમાં થોડોક સુધારો કર્યો છે કે બચી ગયો એ બાજપેયી થયો આપણે કોઈ પક્ષની વાત કરવી નથી પણ આપણે એક એક વાત યાદ આવી એટલે કહી દઉં મારા એક મિત્રએ મને કીધેલું મને કે સાંઈરામ નરેન્દ્રભાઈ તમને ઓળખે મેં કીધું ઓળખે ને સારી રીતે કલાકારોને પ્રેમ કરનારો માણસ અને મર્દ માણસ તો મને કે આપણે કામ કરો ને આપણે દીકરીને લગ્ન છે ગાંધીનગરમાં સાહેબ આવે ખરા આપણે વિનંતી કરી બેટી બચાવવા માટે તો સાહેબ બહુ આખું ઝુંબેશ ઉપાડે મેં જઈને સાહેબને વિનંતી કરી સાહેબ આ ભાઈને કાંઈ કામ નથી કોઈ વિમોચન નથી કોઈ સમારંભ નથી એમને દીકરીને લગ્ન ગાંધીનગરમાં છે ને તમે આવશો મહિના દિવસ પહેલાં મળવા ગયા સાહેબને વળી સમય હતો સાહેબે હા પડે કાંઈ વાંધો નહીં ભાઈ હું આવીશ સાહેબે સમય આ પાડી આ રાજી થઈ ગયો જણ અમારો ગવરે ભાઈ મારા દીકરીના લગ્નમાં નરેન્દ્ર મોદી જમવા આવવાના ગામમાં જાહેરાત કરી દીધી 8 વાગે સાહેબે આવવાનો સમય આપ્યો હતો 7 વાગે એની સિક્યુરિટી વાળા આવ્યા ઝેડ પ્લસ વાળા કાળા કાળા બધા કપડા માથે બાંધેલા આઠ આવી અને ઘરમાં મોનથાળ બોનથાળના ટેબલ રાખ્યા હતા એ ઉડાડી નાખ્યા દાળ બાળ ઢોરી નાખી વાત બાત ઉઠાવીને ટેન્શનમાં ઓલોની બીપી વધી ગયું કે ભાઈ નરેન્દ્ર મોદી જમવાના છે ને તમે આ સિક્યુરિટી વાળા શું કરો એક સિક્યુરિટી વાળા એટલું કીધું કે નરેન્દ્ર મોદી ખાતાય નથી ને ખાવા દેતાય નથી બાલ્કનીમાં નથી સમજાણો હજી કાંઈ વાંધો નહીં અમુકને 2011માં બીજા યજ્ઞો ભવિષ્ય માટે પડશે અરે કીધું આમ ખાવાની ક્યાં ના પડે ભાઈ આપણે નરેન્દ્રભાઈનું કીધું અને ભાજપનું કીધું અને કોંગ્રેસનું ન કીધું કોંગ્રેસને કેટલું ખોટું લાગે અને આપણે તો બ્રાહ્મણ આપણે બધાને કહીએ છીએ મનમોહનસિંહને કોકે કીધું બ્રાહ્મણ જ કહી શકે બીજા કોઈની સવડદારી વાત છે અને આ નરેન્દ્રભાઈને સંભળાયું છે આમ કારણ કે આ લોહીમાં જ તાકાત છે સાહેબ કે છાતી ઠોકીને અને એટલે નથી ગમતા આપણે ઘણી વાર ઘણા નથી ગમતા અને આપણે આપણું અંદર જે કરંટ છે ને હા એ કરંટ જ કદાચ આપણને સંગઠનમાં ભેગા કરવામાં નડે છે ભલામણ એ આપણે માનવું પડે કારણ કે આપણને સંગઠનની હજી એટલી ખબર જ નથી 1000 હું સમાજના નામ નથી લેતો પણ બીજા ઘણા બધા સમાજો ભેગા થાય એટલે આજ આટલી સંખ્યામાં બ્રાહ્મણો જોઈને એમને મને આમ થાય કાંઈ બોલવું નથી એમને મોજ જ છૂટ્યા કરે મોજ હું ભાવનગરનો ઠાકોર હોત તો 5-5 ગામડા દઈ દે તમને બધાને એવી મોજ છૂટે છે હું કામ કારણ કે ભેગો નથી થતો કારણ કે આપણે બહુ બુદ્ધિશાળી સમાજ અને એ બુદ્ધિ આપણને સંગઠનમાં નડે છે આપણો સમાજ ઉપગ્રહ છોડી શકે પણ પૂર્વગ્રહ નથી છોડી શકતો ભલા માણસ એના માટેની આપણે મહેનત કરવાની કે આપણો પૂર્વગ્રહ હટી જાય આપણો અંગત સ્વાસ્થ્યમાં હટી જાય મારો સમાજ ભેગો થાય છે બસ આથી મોટી અને તું એક ભાવેશભાઈ હું આવ્યો ત્યારે બહુ સરસ વાત કરીને ફરી દોહરાવું છું હું કે તું કેવો બ્રાહ્મણ છો અહીંયા આપણી સોય હજી અટકી ગયેલી છે એ આજથી આજના યજ્ઞોપવિતમાંથી એક પ્રતિજ્ઞા લઈને આ હવનના ધુમાડા હારે ઉઠજો કે તું કેવો બ્રાહ્મણ છે એ કોઈને પૂછવું નહીં તું બ્રાહ્મણ છો ભલામણ સારા ખંભે જનોય છે તું મારો ભાઈ